રેડિયો શ્રી 91.1 એફએમ સાંભળી રહ્યા છો. હું છું સલોની. મારી વાતો ચાલી રહી છે કાનન ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર મનીષ શાહ સર સાથે. તો સર, આ કરંટ સિનારિયોને મગજમાં રાખીને કાનન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે શું પ્લાન કરી રહ્યું છે અને સ્ટુડન્ટ્સને આ સમયમાં શું પ્લાનિંગ કરવું જોઈએ? સ્ટુડન્ટ માટે મારી બધા જ વિદ્યાર્થીઓ જેમને 6-12 મહિનામાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવું છે, એ લોકોએ આ ટાઈમનો ખૂબ સારો ઉપયોગ કરવો જોઈએ. જે કાનન ઇન્ટરનેશનલના બધા વેબિનાર તેમજ બીજી પણ બધી કંપનીઓ જે પણ વેબિનાર કરી રહી છે, એ વેબિનારો સ્ટુડન્ટોએ અને એમના પેરેન્ટોએ એટેન્ડ કરવો જોઈએ, જેથી એ લોકો સમજી શકે. કારણ કે આ સ્ટડી અબ્રોડની ઇન્ડસ્ટ્રી આખી અનઓર્ગેનાઇઝ છે, તો તમે બહુ બધા લોકોના બહુ બધી જાતના વેબિનાર એટેન્ડ કરશો તો તમને ખબર પણ પડશે કે કઈ કન્ટ્રીમાં જવા જેવું છે. પછી આઈએલટીએસની ટ્રેનિંગ, તમને ખબર છે કે આખા ગુજરાતમાં આ કાનન પોર્ટલ જેવું પોર્ટલ કોઈએ બનાવ્યું નથી. અમે તો આ 29 મહિના પહેલા સ્ટાર્ટ કર્યું હતું અને હમણાં 4200 થી વધારે સ્ટુડન્ટો આ પોર્ટલ ઉપર પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો એ લોકો એ પણ કરવું જોઈએ, પ્રેક્ટિસ પણ કરવી જોઈએ કે જયારે તબક્કાવાર લોકડાઉન પૂરું થાય છે તો તમે તાત્કાલિક આઈએલટીએસની રિઝલ્ટ લઈ અને તમે સપ્ટેમ્બર કે જાન્યુઆરી 2021 ઇન્ટેકમાં તમારો વિદેશ અભ્યાસ માટેનો પ્રોસેસ કરી શકો. અને સર, જે સ્ટુડન્ટ તમે સાંભળી રહ્યા છે, તમે એમને કોઈ મેસેજ આપવા માંગો છો? જેટલા પણ સ્ટુડન્ટો ઉચ્ચ વિદેશ અભ્યાસ માટે જાય છે એમાં તમે કોઈ પણ કન્ટ્રી જુઓ, અમેરિકા જુઓ, કેનેડા જુઓ, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, એમાં ચાઇનીઝ સ્ટુડન્ટ નંબર 1 હોય છે અને બીજો નંબર મુખ્યત્વે ભારતીય વિદ્યાર્થીનો આવતો હોય છે. પણ લુકિંગ ટુ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન કે આ વાયરસ, લોકો ચાઇનીઝ વાયરસ પણ કહે છે, આ રોગ ચાઇનામાં ઉત્પન્ન થયો છે એવું પણ બહુ સ્ટ્રોંગ બિલીફ છે બધાનું, તો મારું પર્સનલ અંગત એવું માનવું છે કે ચાઇનીઝ વિદ્યાર્થીઓને લોકો એડમિશન પણ ઓછા આપશે, વિઝા પણ ઓછા આપશે, તો એનો ઘણો મોટો લાભ ભારતીય વિદ્યાર્થીઓને થઈ શકે. તો ભારતના અને ગુજરાતના વધારે ને વધારે વિદ્યાર્થીઓએ આ તકનો લાભ લેવો જોઈએ એવી મારી વેરી ટ્રુ સર. એવું કહેવાય છે ને, નોક નોક હુઝ ધેર ઓપોર્ચ્યુનિટી, એટલે ઓપોર્ચ્યુનિટી મળે તો એને ગ્રેબ કરી જ લેવી જોઈએ. રેડિયો સિટી 91.1 FM પર હું છું સલોની. સ્ટે ટ્યુન્ડ.